નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ભારત 15 વર્ષમાં અખંડ ભારત બનશે, જે રસ્તા વચ્ચે આવશે તે ખતમ થશે. મોહન ભાગવત. ગુજરાતની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સામાન્ય ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા. યુવતી કમરમાં બંદૂક લઈને ફરી રહી હતી, પકડાઈ તો આપ્યું હેરાન કરનારનું કારણ. રોહિતે મુંબઈની સતત 5 હારને લઈને આપી પ્રતિક્રિયા. પેગોગ લેકમાં કાર ચલાવતા ટુરિસ્ટનો વિડિયો વાયરલ, લોકોએ અરાજક તત્વોને ઝાટક્યા. ઇન્દ્રનીલ રાજગુરુ અને વસરામ સાગઢિયા આપમાં જોડાયા. કોંગ્રેસની નબળી વાત કરનાર પક્ષ છોડી દે, કાર્યકર્તાઓ પર ગુસ્સે થયા જગદીશ ઠાકોર. મારી માં હિન્દુ છે અને પિતા ખ્રિસ્તી, હું મંદિર મસ્જિદ ચર્ચ બધે જાઉં છું, થલાપતિ વિજય. મેઘરજ તાલુકામાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની 131મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મેઘરજ નગરમાં રેલી યોજાઈ હતી. માગરોળ તાલુકાના લોહેજ સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનો પારાયણનો લાભ લેતા હરિભક્તો. જામનગરમાં મહા આંદોલનના કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં જૂની પેન્શન યોજના બુલુંદ માંગ સાથે આજે રાજ્યના 7 લાખ કર્મચારીઓ વિધાનસભા વાઈજ કાર્યક્રમ જામનગર ખાતે યુનિયનના પ્રમુખ સહિત કર્મચારીઓ જામનગર સર્કિટ હાઉસ નજીક એકઠા થયા હતા અને આંદોલનમાં જોડાયા હતા. દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના વરંદ હસ્તે રિબિન કાપીને પેપર અને કાપડની બેગનું પ્રદર્શન ખુલ્લું મુકાયું. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે પણ ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હવે આગળ વાત કરીએ તો ધાનેરાની. ધાનેરા ખાતે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ધાનેરા ભીમ સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જૂના સિવિલ સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબની આજે જન્મદિવસની ઉજવણી કરી પ્રતિમાને ફૂલહાર કરી પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપી જૂની પેન્શન યોજના ચાલુ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. બોટાદના સારંગપુર ધામમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવની તડામાર તૈયારીઓ. રાજપીપળા ખાતે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિના દિવસે જ શિક્ષકોએ સૂત્રોચ્ચાર કર્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબની 131મી જન્મજયંતિની ઉજવણીને લઈને તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અસહ્ય ગંદકીથી ખડબડકતું હિંમતનગર તાલુકાનું પેડમાલા ગામ, અનેકવાર રજૂઆત છતાં તંત્રનું ભેદી મૌન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબની 131મી જન્મજયંતિની ઉજવણીને લઈને તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચોટીલામાં બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિને લઈને પ્રાંતિજ તાલુકા અનુસૂચિત સમાજના લોકો દ્વારા બાઇક રેલી યોજી. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં સિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે.
પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિલ્ક પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સિલ્ક પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.